નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા આ વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રકારની માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકાના ઓહિયો રાજ્યની વોરેન કાઉન્ટીમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં નોંધપાત્ર વધારો આવ્યો છે અને હવે તે મહામારી કહેવાય તેવા સ્તર ઉપર પહોંચી ગયો છે. ચીનમાં પણ બાળકોમાં રહસ્યમય ન્યુમોનિયાના કેસમાં વધારો થયો પછી દુનિયામાં ફરી એક વખત હોબાળો મચ્યો છે. અમેરિકામાં ન્યુમોનિયાના કેસોને ચીન સાથે સંકળાઈને જોવાઈ રહ્યા છે. અમેરિકન સેનેટરોએ પ્રમુખ બાઇડેનને અમેરિકા અને ચીન વચ્ચે પ્રવાસ પર પ્રતિબંધ મૂકવા માંગણી કરી છે. અમેરિકાના ઓહિયોમાં વોરન કાઉન્ટીન હેલ્થ ડિસ્ટ્રિક્ટે જણાવ્યું હતું કે કાઉન્ટીનમાં વર્ષ 3 થી 14ની વય વચ્ચેના બાળકોમાં ન્યુમોનિયાના 145 થી વધારે કેસ નોંધાયા છે. માત્ર કાઉન્ટીન જ નહીં, ઓહિયો સ્વાસ્થ્ય વિભાગની વ્યાખ્યા મુજબ પણ આ બીમારીને મહામારી કહી શકાય. જો કે અમને લાગતું નથી કે આ શ્વસનતંત્ર સંબંધિત કોઈ નવી બીમારી છે, પરંતુ એક જ સમયે ન્યુમોનિયાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. તો મિત્રો, આવી રીતે ચીન પછી હવે અમેરિકામાં બાળકોમાં ન્યુમોનિયાનો હાહાકાર જોવા મળ્યો છે. હવે અમેરિકામાં બાળકોમાં ન્યુમોનિયા ફેલાયો છે. ઓહાયોમાં 145 જેટલા કેસ નોંધાયા છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીની રજાના કારણે નવેમ્બરમાં ટ્રકોની હેરફેર નીચે રહેતા ડીઝલના વપરાશમાં વાર્ષિક ધોરણે 7.5% ઘટાડો જોવા મળ્યો છે. નવેમ્બરમાં ડીઝલનો વપરાશ 67.80 લાખ ટન રહ્યો હતો, જે ગયા વર્ષના નવેમ્બરમાં 73.30 લાખ ટનનો હતો. દિવાળી નિમિત્તે ટ્રક ડ્રાઈવરો પોતાના વતનની મુલાકાતે નીકળી ગયા હોવાથી ટ્રકોની હેરફેરમાં ઘટાડો થતા ડીઝલની વપરાશમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આવી રીતે ડીઝલના વપરાશમાં નવેમ્બર મહિનામાં મોટો ઘટાડો થયો છે, પરંતુ પેટ્રોલમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારતના આદિત્ય 11 ઉપગ્રહ ઉપર આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ પેલોડે તેની કામગીરી શરૂ કરી દીધી છે અને તે સામાન્ય રીતે કામ કરી રહ્યું છે એવી જાણકારી ઇસરોએ શનિવારે આપી હતી. ઇસરોના પોલર સેટેલાઇટ લોન્ચ વિહિકલ PSLV શિપ 7 બીજી સપ્ટેમ્બરના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડ ઉપરથી આદિત્ય 11 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આદિત્ય 11 એ પ્રથમ ભારતીય અવકાશમાં રહેલી વેધશાળા છે, જે પૃથ્વીથી આશરે 15 લાખ કિમી દૂર આવેલું પ્રથમ સૂર્ય પૃથ્વી લેંગેજિયન પોઈન્ટની આસપાસ પ્રભા મંડળની ભ્રમણ કક્ષામાં સૂર્યનો અભ્યાસ કરે છે. આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટમાં અત્યાધુનિક ઉપકરણો સોલર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર અને સુપ્રા થર્મલ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટરનો સમાવેશ થાય છે. 10 સપ્ટેમ્બર 2023 ના રોજ કામ શરૂ થયું હતું, જેના પછી 2 નવેમ્બરે SWIS કાર્યરત થઈ અને મહત્તમ પરફોર્મન્સ દાખવ્યું છે. તો મિત્રો, આવી રીતે આદિત્ય 11 ઉપર સોલર વિન્ડ પાર્ટિકલના પ્રયોગ શરૂ કરી દેવાયા છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક સપ્તાહનો યુદ્ધ વિરામ પૂરો થવાની સાથે જ ઇઝરાયલના સૈન્યએ ગાઝા પટ્ટી ઉપર હુમલા શરૂ કરી દીધા છે. ગાઝા પટ્ટીના નાગરિકોને ઉત્તરમાંથી દક્ષિણમાં ખદેડ્યા બાદ હવે ઇઝરાયલ દક્ષિણ ભાગ ઉપર પણ હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલના હુમલામાં 24 કલાકમાં પેલેસ્ટાઈનના 200 થી વધારે લોકોના મોત નિપજ્યા છે. બીજી બાજુ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગુપ્તચર એજન્સીઓને હમાસના નેતાઓને દુનિયાભરમાંથી શોધીને મોતને ઘાટ ઉતારવાનો આદેશ આપ્યો હોવાનું માનવામાં આવે છે. જો કે તેમના કેટલાક પૂર્વ અધિકારીઓનું માનવું છે કે આ પગલું વધુ ઘાતક બની શકે છે. ઇઝરાયલના ગાર્ડ સાથે અમેરિકાએ તેને ગાઝાના નાગરિકોના રક્ષણ કરવા માટે સલાહ આપી છે. જો કે ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ યુદ્ધ વિરામ પૂરો કર્યા બાદ શુક્રવારથી ઇઝરાયલે ગાઝા પટ્ટી ઉપર ફરી હુમલા શરૂ કરી દીધા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ 7 ઓક્ટોબરથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝામાં કુલ 15,200 થી વધારે લોકો માર્યા ગયા છે, જેમાં 18 થી વધુ મહિલાઓ અને બાળકો છે. વધુમાં છેલ્લા 2 મહિનામાં 40,000 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો મિત્રો, આવી રીતે દક્ષિણ ગાઝા ઉપર ઇઝરાયલના હુમલામાં 200 થી વધારે લોકોના મોત, હમાસે પણ રોકેટમારો કર્યો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડા જિલ્લામાં સિરપ કાંડે 5નો ભોગ લીધા બાદ સ્થાનિક તંત્ર, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સરકાર જાણે જાગી ગઈ છે. વાસ્તવમાં ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી આયુર્વેદિક સિરપના નામે નશાનું વેચાણ થઈ રહ્યું છે. આ કારણોસર યુવાનો નશીલી સિરપના બંધાણી બન્યા છે, ત્યારે હવે પોલીસે દરોડા પાડવાનું કામ ચાલુ કર્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયાંતરે તપાસ થઈ હોત તો સિરપ કાંડ સર્જાયો ન હોત. પોલીસે દરોડા પાડતા સૌરાષ્ટ્રથી માંડીને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘાસવ જેરેજન નામની આયુર્વેદિક સિરપનો 24,279 બોટલનો જથ્થો પકડ્યો હતો. આ પરથી સાબિત થાય છે કે આખા ગુજરાતમાં આયુર્વેદિક સિરપના નામે નશીલા દ્રવ્યોનું આખું વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. સિરપ કાંડ રાજ્ય પોલીસ તંત્રએ આખા ગુજરાતમાં આયુર્વેદિક સિરપ પકડવા માટે ડ્રાઈવ કરી હતી, જેમાં મહેસાણા જિલ્લામાં 210 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ 3.92 લાખની કિંમતના સિરપ ઝડપાયા હતા. સુરેન્દ્રનગરમાં પોલીસને કુલ મળીને 21,15,000 બોટલો મળી હતી. ખેડાના ઉત્તર સંડા સહિતના અન્ય એક સ્થળેથી 73 સિરપની બોટલો પકડી પાડવામાં આવી હતી. જામનગરમાં પોલીસે 351 બોટલ જપ્ત કરીને 3 લોકોની અટકાયત કરી હતી. તો મિત્રો, આવી રીતે ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણની સમયાંતરે તપાસ થઈ હોત તો સિરપ કાંડના સર્જાયો હોત તેવું જણાવાયું છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફિલિપાઈન્સના મિડાનાઓમાં શનિવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેને લઈને સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર આ ભૂકંપ રાત્રે 8 ને 7 વાગે આવ્યો હતો, જેનું
કેન્દ્ર બિંદુ જમીનથી 50 કિલોમીટર ઊંડાઈ આવ્યું હતું. ન્યૂઝ એજન્સી રોટર્સ ના રિપોર્ટ અનુસાર યુરોપીય ભૂમધ્ય સાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ આ ભૂકંપની તીવ્રતા 7.5 ને તેનું કેન્દ્ર 63 કિલોમીટર ના ઊંડાણમાં બતાવ્યું છે. રિપોર્ટ અનુસાર અમેરિકન સુનામી ચેતવણી પ્રણાલીએ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી દીધી છે. તો મિત્રો, આવી રીતે ફિલિપાઈન્સમાં શનિવારે 7.4 ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ અનુભવાયો હતો, જેને લઈને સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી વખત ચિંતામાં વધારો કર્યો છે. એક અહેવાલ પ્રમાણે નવા દર્દીઓની સંખ્યા વધવાની સાથે જ દેશમાં હવે અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા વધીને 397 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ દ્વારા જાણવા મળ્યું છે કે દેશમાં કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 5,33,000 હતી, જ્યારે કોરોનાના વાયરસથી સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યા 4,44,68,407 લોકો હતી. કોરોના બાદ ચીનમાં રહસ્યમય ન્યુમોનિયા સંક્રમણ ફેલાઈ રહ્યું છે, જેને લઈને કેન્દ્રએ પહેલેથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. આ વચ્ચે કોરોનાના નવા કેસોમાં વધારાને કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધવા લાગી છે. તો મિત્રો, આવી રીતે દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષિયાળે રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઘાતકી માવઠા બાદ સતત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જે પ્રમાણે હજુ આગામી એક દિવસ માટે માવઠાનો માર સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા અમુક વિસ્તારોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આવતીકાલે અને આજે કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે, સાથે જ બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવવાને લીધે વરસાદની સંભાવના હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યા પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જેમાં અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી, વલસાડ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જૂનાગઢ, ગીર સોમનાથનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માવઠા દરમિયાન ભારે પવન ફૂંકાવાને લીધે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો, જ્યારે આગામી દિવસોમાં પણ પવનની ગતિ વિશે હવામાન ખાતા દ્વારા અપડેટ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે હાલ પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આવી રીતે આવતા 2 દિવસ માટે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશેની વાત કરીએ તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI દ્વારા જારી કરેલા આંકડા અનુસાર દેશમાં નવેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ UPI એ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે. ગયા મહિને દેશમાં UPI દ્વારા ₹70.4 ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ઓક્ટોબરમાં ₹70.16 ટ્રિલિયન ટ્રાન્ઝેક્શન કરતા 1.4% વધારે છે. જો કે આ સમયગાળા દરમિયાન કુલ વ્યવહારોની સંખ્યામાં 1.5% ઘટાડો થયો છે. તે ઓક્ટોબરમાં 11.41 અબજ થી ઘટીને 11.24 અબજ થઈ ગયો છે. આના પરથી સમજી શકાય છે કે ટ્રાન્ઝેક્શન દીઠ વધુ પૈસા ની લેવડ દેવડ કરવામાં આવી રહી છે. એક એવી પણ આશા રાખવામાં આવે છે કે 2027ના નાણાકીય વર્ષ સુધી UPI ટ્રાન્ઝેક્શન રોજના 100 કરોડ આંકડાને પાર કરી જશે. આવનારા 5 વર્ષોમાં દુકાનોમાં 90% ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થવાનું અનુમાન છે. NPCI ના રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે UPI ટ્રાન્ઝેક્શનમાં 54% નો વધારો થયો છે.